મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમે દરેક જણ મજામાં જ હશો. આગળના વિડિયોમાં આપણે શું શીખી ગયા? ચંદુના પિતાજીનું રહસ્ય, એટલે કે ચંદુના પિતાજી 70 વર્ષની ઉંમરે પણ આટલા તંદુરસ્ત કેમ છે એનું રહસ્ય, અને બીજું ક્લોટની ફરતે લેસ લગાવવી, બરાબર. હવે આજે આપણે આગળ જોઈએ. આજે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું પાના નંબર 153 ઉપર, જેમાં શું આપેલું છે? નીચે આપેલ આકારના હદની લંબાઈ શોધવી. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ઘણા બધા ખેતર જોયા જ હશે. કેટલાક ખેતર લંબચોરસ હોય છે, ચોરસ હોય છે, એટલે કે ખેતરનું જે પ્રમાણે માપ એ પ્રમાણેના ખેતર જોવા મળે છે. પણ કેટલીક વખત એવું બને છે કે કોઈ પણ ખેતરનું કોઈ ચોક્કસ માપ હોતું નથી. તમે ચોપડીની અંદર જોઈ શકો છો કે અલગ 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 તમને ચાર આકાર આપવામાં આવ્યા છે, બરાબર. હવે આવી રીતે આકારના પણ ઘણીવાર ખેતરો જોવા મળે છે. તો આવા ખેતરો હોય ત્યારે કન્ફ્યુઝન એ થાય છે કે આવા ખેતરની હદની લંબાઈ આપણે કેવી રીતે શોધવી જોઈએ, આવા ખેતરના હદની લંબાઈ આપણે કઈ રીતે માપી શકીએ. તો આવા ખેતરની જે હદની લંબાઈ શોધવાની હોય છે તે સાની મદદથી શોધવાની હોય છે? દોરીની મદદથી શોધવાની હોય છે. સાની મદદથી? દોરીની મદદથી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કે આવા પ્રકારના જ્યારે ખેતર હોય અને એના હદની લંબાઈ આપણે શોધવાની હોય અને તેમાં પણ દોરીનો ઉપયોગ કરવાનો હોય તો એની હદની લંબાઈ આપણે કેવી રીતે શોધી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે શું કરશું? દોરો લઈશું. દોરાને સૌથી પહેલા અહીંયા ઘડી એક કોર્નર ઉપરથી સ્ટાર્ટ કરીશું. આ રીતે તમારે દોરાને શું કરવાનો છે? જે તમને જે આકાર આપ્યો છે એની હદ ઉપર તમારે આ રીતે મૂકતા જવાનું, અને હદ ઉપર મૂકતા જશો તેમ તેમ તમને દોરો મળતો જશે. આ રીતે તમારે દોરાને શું કરવાનું છે? જ્યાં સુધી આપણે ફર્સ્ટ જ્યાંથી જોઈન્ટ કર્યું છે ત્યાં આપણે એને આ રીતે જોઈન્ટ મારવાનું, એટલે કે આ રીતે જોઈન્ટ થવો જોઈએ. તો અહીંયા ગાડી આટલો દોરો મેં એ ચોરસમાં વાપરો, કેટલો હતો? આટલો દોરો. તો એ ચોરસની હડની લંબાઈ કેટલી થશે? તો હવે આપણે શું કરીશું? આ જે દોરો આટલો મેં લીધો છે એને આપણે શું કરીશું? ફૂટપટ્ટીની મદદથી માપીશું. તો ચાલો આપણે એને ફૂટપટ્ટીની મદદથી માપીએ. જો આ હવે આપણી પાસે ફૂટપટ્ટી હોય એની ઉપર આ દોરાને આપણે જીરો ઉપર એનો એક એ મૂકીશું, અને બીજો જે આપણે માપ કર્યું છે તે આટલે. તો જુઓ, મારું 11 સેમી માપ થાય છે. આ દોરો જેટલો વાપરાયો છે એવે એ વિભાગમાં એટલો કેટલો થાય છે? 11 સેમી થાય છે. એટલે આપણે કહી શકીએ કે આ જે એ આકાર છે એની હદની લંબાઈ કેટલી હશે? 11 સેમી હશે. એવી જ રીતે આપણે ફરીથી બી આકારની હદની લંબાઈ માપીશું. તો સૌથી પહેલાં તમારે કોઈ પણ એક જગ્યાએ દોરાને સ્થિર કરવાનો અહીંયા, અને ત્યાર પછી દોરાને આ રીતે મૂકતા જવાનું. જેમ જેમ દોરા મૂકતા જશો તેમ તેમ તમને એની હદની લંબાઈ મળતી જશે. ડાયરેક્ટ સુધી આપણે જ્યાં સુધી આપણે પહેલો આકાર એ કર્યો છે ત્યાં સુધી આપણે શું કરીશું? આ દોરાને લઈ જઈશું, બરાબર. એટલે આટલો દોરો, જુઓ આટલો દોરો હદ બીમાં આકાર બીની અંદર વપરાયો છે. તો જોઈએ કે આકાર બીની હદની લંબાઈ કેટલી થાય છે. તો જુઓ, આકાર બીની હદની લંબાઈ 14 સેમી જેટલી થાય છે. કેટલી થાય છે? 14 સેમી જેટલી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે પણ દોરો લેવાનો છે, અને આકાર સી અને આકાર ડીની હદની લંબાઈ કેટલી છે તે તમારે દોરાની મદદથી શોધી કાઢવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જોયું તમે આપણે કેવી સરળ રીતે આપણે આવા પ્રકારના આકારના જે ખેતરો હોય એની હદની લંબાઈ શોધી શકીએ છીએ. હવે એની જ અંદર તમને બીજું શું કહેવામાં આવ્યું છે તે જોઈએ આપણે. હવે તમને એમ કહેવામાં આવ્યું છે કે દરેક આકારમાં કેટલા ચોરસ છે. તો આપણે સૌથી પહેલા તો દરેક આકારમાં ચોરસ કેટલા છે તે જોઈએ. સૌથી પહેલા તો ચોરસ વિશેની સમજ મેળવીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો એક આકારને આપણે જોઈએ. આપેલ આકૃતિમાં કેટલા ચોરસ છે તે આપણે શોધીએ. તમને આ રીતે એ આકૃતિ આપવામાં આવી છે. કઈ આકૃતિ છે? એ આકૃતિ. હવે આમાં ચોરસની ગણતરી આપણે કઈ રીતે કરીશું?
તો આમાં ચોરસની ગણતરી કરવા માટે સૌથી પહેલા તો આપણે આખા ચોરસ તો તમને ખબર જ છે કે કોને કહેવાય, તો આ રીતે જે પૂરેપૂરી ચોરસ હોય પૂરેપૂરો એને આખો ચોરસ કહેવાય. બરાબર, આખા ચોરસ માટે એક સેમી. બરાબર, આખા સેમ આખા ચોરસ માટે એક સેમી. આ તમે જે બોક્સ જોઈ રહ્યા છો તે દરેક બોક્સ એક એક સેમી નું છે. બરાબર, એક એક સેમી નું, તો આખા ચોરસ માટે એક સેમી. જો આની અંદર જે તમને આકૃતિ દોરવામાં આપેલી છે એ આખો ચોરસ નહીં હોય, આ જો આ ચોરસની અંદર તમને આટલો ભાગ કપાયેલો દેખાય છે, છે ને આટલો ભાગ કપાયેલો, છતાં પણ તે અડધા કરતા વધારે જગ્યા રોકે છે. હવે ચોરસનો અડધો ભાગ, તો આ ધારો કે ચોરસ છે, તો આ રીતે એનો અડધો ભાગ થાય, અથવા તો આ એક સેમીનો ચોરસ છે તો આ એનો અડધો ભાગ થાય. એટલે કે અડધા કરતા વધારે જગ્યા રોકતું હોય, અડધા કરતા વધારે જગ્યા રોકતું હોય તો પણ તેને આખું ચોરસ ગણવું. શું કરવું? આખું ચોરસ ગણવું અને એને પણ એક સેમી માપ ગણવું. બરાબર, આખું ચોરસ ગણવું અને એક સેમી માપ ગણવું. અને જે જે અડધી ચોરસની અડધી જગ્યા રોકતું હોય, જુઓ હવે આ જે ચોરસ છે એની આ અડધો ભાગ રોકે છે. કેટલો ભાગ રોકે છે? અડધો ભાગ રોકે છે, એટલે આપણે એને શું કહીશું? એક દ્રિત્યાંશ. બરાબર, અડધો ભાગ એટલે કે અડધો સેમી ગણીશું. જે ચોરસનો અડધો ભાગ રોકે છે એને આપણે કેટલા સેમીનું માપ ગણીશું? અડધો સેમી માપ ગણીશું. હવે જે અડધા કરતા પણ ઓછી જગ્યા રોકે છે, જુઓ હવે આ ચોરસને તમે જુઓ, હવે એમાં આટલી ભાગ આટલી જગ્યા રોકાયેલી છે. હવે આટલી જગ્યા જે રોકેલી છે એને આપણે અડધામાં પણ નહીં ગણી શકીએ કે નહીં આખામાં ગણી નહીં શકીએ. એટલે આટલી જે ઓછી જગ્યા જે રોકે છે એને આપણે ગણતરીમાં જ લઈશું નહીં. ફક્ત આપણે આખું ચોરસ, જે અડધા કરતા પણ વધારે જગ્યા રોકે છે એ ચોરસ, અને અડધું ચોરસ, આ ત્રણ ચોરસને જ ધ્યાનમાં લઈને ચોરસની ગણતરી કરીશું. તો ચાલો જોઈએ આકૃતિ એની અંદર કેટલા ચોરસ છે. તો જુઓ આકૃતિ એની અંદર એક આ ચોરસ, કારણ કે આ જુઓ આટલો જ ભાગ એનો કપાય છે, પણ તે અડધા કરતા વધારે જગ્યા રોકે છે એટલે આપણે એને એક સેમી માપ ગણીશું. તો આ એક, આ બે, આ ત્રણ. જુઓ આ ત્રણ ચોરસ કેવા છે? આખા છે, એટલે એને આપણે ત્રણ સેમી ગણીશું, એટલે કે ત્રણ ચોરસ ગણીશું. ત્યાર પછી આ જુઓ અડધો છે અને આ એક અડધો છે, તો અડધો ને અડધો કેટલા થાય? એક. એટલે એક, બે, ત્રણ અને ચાર. અને બીજો આ એક અડધો ભાગ અને આ એક અડધો ભાગ, એટલે અડધો ને અડધો, અડધો અડધો બરાબર એક, એટલે આ એક. બરાબર, એટલે ટોટલ કેટલા થઈ ગયા? પાંચ. જો એક, બે, ત્રણ, આ અડધો અડધો એટલે આખો એટલે ચાર, અને આ અડધો અને આ અડધો એટલે એક આખો, એટલે પાંચ ચોરસ થયા. હવે જો આ બે અડધો એટલે અડધો પ્લસ અડધો બરાબર એક, આ અડધો, આ અડધો, અડધો પ્લસ અડધો બરાબર એક, અને આ એક, બે અને ત્રણ બરાબર ત્રણ, ત્રણ પ્લસ એક એક એટલે બે, એટલે ટોટલ પાંચ. તો આકૃતિ એ જે તમને આપવામાં આવેલી છે એની અંદર કુલ પાંચ ચોરસ સમાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે તમારે આકૃતિ બી, આકૃતિ સી અને આકૃતિ ડી ની અંદર કેટલા ચોરસ રહેલા છે તેની ગણતરી તમારે તમારી જાતે કરવાની રહેશે. જાતે કરીશું તો જ શીખશું. બરાબર, તો આ રીતે તમે એની ગણતરી કરવાનો પ્રયત્ન કરજો કે બી, સી અને ડી માં કુલ કેટલા ચોરસ સમાયેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમારે જાતે એક આ રીતની પ્રવૃત્તિ કરવાની છે. તમારે 20 મીટર લાંબો એક દોરો લેવાનો છે. તમારી પાસે સ્કેલ તો હશે જ, માપપટ્ટી, તો માપપટ્ટીની મદદથી તમારે 20 સેમી જેટલો દોરો માપવાનો.
અને તેને કાતરથી કાપી લેવાનો, એટલે કે એક્ઝેક્ટ 20 સેમીના માપનો તમારે દોરડો લેવાનો. ત્યારબાદ તમારે શું કરવાનું, તમારી નોટબુકની અંદર એક સેમીના આપણું જે લાઇનિંગ હોય છે એ લાઇન એક એક સેમીની જ હોય છે, બરાબર. એટલે તમારે ઉભા ખાના, એટલે કે ખાના ટાઈપનું, આ રીતે તમને ચોપડીમાં જે ચોરસ બોક્સ આપેલા છે આ રીતના બોક્સ બનાવવાના, બરાબર. અને તમે જે 20 સેમીનો દોરો કાપ્યો છે, લીધો છે, એને આ રીતે આમ આવા અલગ અલગ રીતે આકારમાં ગોઠવવાના. તમારે 20 સેમી દોરાને 2-3 આકારમાં ગોઠવી દેવાનો. અને તમારી નોટબુકમાં જે તમે 1 સેમીનું જે બોક્સિસ બનાવ્યા છે એની અંદર એને શું કરવાનું, ફેવિકોલની મદદથી ચોંટાડી દેવાનો અલગ અલગ આકારોમાં. એટલે એવા તમારે 20 સેમીના કેટલા દોરા લેવા પડશે, 3 દોરા લેવા પડશે. કેમ? કારણ કે આપણે 3 આકૃતિ બનાવવાની છે. ત્યાર પછી એને નોટબુકમાં ચોંટાડી દેવાનું, અને ત્યાર પછી તમારે શું કરવાનું છે, એની અંદર સમાયેલા ચોરસ શું કરવાનું છે, કેટલા ચોરસ સમાયેલા છે તેની સંખ્યા શોધવાની છે. એની હદની લંબાઈ તો સરખી જ હશે, કારણ કે આપણે 20 સેમીનો જ દોરો લીધો છે, એટલે એની હદની લંબાઈ તો 20 સેમી જ હશે. પણ એ 20 સેમીની હદની લંબાઈ વાળા દોરાની અંદર કેટલા ચોરસ સમાય છે એની સંખ્યા તમારે શોધવાની છે. જે રીતે આપણે આગળ એની સંખ્યા, એ આકારમાં કેટલા ચોરસ સમાયેલા છે એની સંખ્યા શોધી, એ જ રીતે તમારે આની અંદર પણ ચોરસની સંખ્યા શોધવાની છે. તમે કોઈ પણ આકારમાં દોરો લગાવી શકો છો, બરાબર. અને ફરીથી કહી દઉં છું કે આખું ખાનું હોય તો એક, એ અડધા કરતા પણ વધારે જગ્યા રોકતું હોય તો પણ એક ગણવું આખું ખાનું ગણવું, અને અડધું ખાનું જગ્યા રોકતા હોય તો અડધું, અને અડધાથી પણ ઓછું જો જગ્યા રોકતા હોય તો એને આપણે ગણતરીમાં લઈશું નહીં, બરાબર. તો આ રીતે તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. હવે આપણે આગળ જોઈએ ચોપડીની અંદર. હવે જો પાના નંબર 54 ઉપર તમને શું કહેવામાં આવ્યું છે, જો આ રીતના તમને બોક્સિસ આપ્યા છે, આ રીતના બોક્સિસ તમે આગળની પ્રવૃત્તિ કરવા માટે તમારી નોટબુકની અંદર બનાવી શકો છો. હવે જો 2 ચોરસ ભેગા કરી તમે જુદા જુદા કેટલા આકારો બનાવી શકો, નીચે આપેલા ખાનાવાળા આકાર માટે દોરો, દરેક આકારના હદની લંબાઈ શોધો. તો તમારે 2 ચોરસ બોક્સ લેવાના છે, કેટલા 2 ચોરસ બોક્સ લેવાના છે, અને એની મદદથી તમે કેટલા આકાર બનાવી શકો છો તે શોધવાનું છે. તો ચાલો આની અંદર 2 ચોરસ બોક્સ લઈને કેટલા આકાર બને છે તે આપણે જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, તમને આ રીતે તમારી બુક્સની અંદર તમારે બોક્સિસ આપવામાં આવેલા છે. આ દરેક બોક્સ 1-1 સેમીનું છે. હવે તમને શું કીધું છે, 2 ચોરસ ભેગા કરીને અલગ અલગ આકૃતિ બનાવવાની છે. તો આપણે 2 ચોરસ ભેગા કરીને, તો સૌથી પહેલા હું એક આ આકૃતિ બનાવું છું. મારા 2 બોક્સિસ ભેગા છે, બરાબર ને. આ એક બોક્સ, આ બીજું બોક્સ, આને હું એ નામ આપું છું. બીજી આકૃતિ હું આ રીતે બનાવું છું, એક બોક્સ આ લઉં છું, એક બોક્સ આ લઉં છું, એટલે કે આ અને આ. હું તમને એટલા માટે નિશાન કરું છું કે તમને દેખાય, મેં આ 2 બોક્સિસ લીધા, એને હું બી નામ આપું છું. બીજા 2 ચોરસ હું આ રીતે ભેગા કરું છું, આ કઈ રીતે કરું છું, આ 2 ચોરસ, એને હું સી નામ આપું છું. અને બીજો એક જો બોક્સ હું આ રીતે ભેગા કરું છું, આ રીતે હું બનાવું છું, એક અહીંયા અને એક અહીંયા, આને હું ડી નામ આપું છું, બરાબર. મેં ટોટલ 2 ચોરસ ભેગા કરીને 4 આકાર બનાવ્યા, એ બી સી અને ડી. જો એનો આકાર કેવો છે, આ રીતનો છે. બીનો આકાર આ રીતે લીધા છે બોક્સિસ, સી ની અંદર આ રીતે બોક્સિસ છે, અને ડી આકારની અંદર આ રીતે બોક્સિસ છે. હવે તમને શું કીધું છે કે તમે જે આકાર બનાવ્યો છે એની હદની લંબાઈ કેટલી છે તે આપણે શોધવાનું છે. આપણે શું શોધવાનું છે, એની હદની લંબાઈ. હદ મીન્સ કે એની આઈડિયા જે રેખા છે અંતિમ, એની લંબાઈ, બરાબર. તો આકાર એની હદની લંબાઈ કેટલી છે, તો આપણે કેટલા બોક્સિસ લીધા છે, 2 બોક્સિસ, એટલે કે 2 ખાનાની મદદથી બનાવ્યું છે. એટલે જુઓ, આ 1
આટલેથી આટલું એક તો જુઓ એની હદની લંબાઈ કેટલી થઈ, 1 2 3 4 5 અને 6, તો એ આકારની હદની લંબાઈ કેટલી થઈ, 6 સેમી થઈ. કેટલા સેમી થઈ? 6 સેમી થઈ, બરાબર. એવી જ રીતે આપણે બી ની હદની લંબાઈ શોધીએ, તો જુઓ બી ની હદની લંબાઈ અહીંયા એક, આ એક, આટલે એક, આ એક, આટલે એક, આ એક, આટલે એક અને આ એક, એટલે ટોટલ ગણો 1 2 3 4 5 6 7 અને 8, તો બી ની હદની લંબાઈ કેટલી થશે, 8 સેમી થશે. હવે સી ની હદની લંબાઈ, તો આટલેથી આટલું માપ 1 સેમી, આ 2, આ 1, આટલેથી આટલું 1, આટલેથી આટલું 1 અને આ 1, 1 2 3 4 5 અને 6, તો સી ની હદની લંબાઈ પણ કેટલી થશે, 6 સેમી થશે. એવી જ રીતે ડી, તો આ 1, આટલું માપ 1, 1, આ 1, આ 1, આ 1, આટલે આ 1 અને આ 1, એટલે જો 1 2 3 4 5 6 7 અને 8, એટલે ડી ની હદની લંબાઈ પણ કેટલી થશે, 8 સેમી. તો આ આપણે બે ખાના અંગોની મદદથી આકાર બનાવ્યા હતા અને એની હદની લંબાઈ આપણે શોધી. એવી જ રીતે તમારે 3 બોક્સ લેવાના છે, 3 ખાનાની મદદથી અલગ અલગ આકાર બનાવવાના છે. જો હું એક આકાર બનાવું છું 3 બોક્સીસની મદદથી, આ એક બોક્સ, આ બીજું બોક્સ અને આ ત્રીજું, એટલે મેં ટોટલ 3 ખોખાની મદદથી એક આકાર બનાવ્યો. એવી જ રીતે તમારે અલગ અલગ તમને જેટલા પણ આકાર આવડતા હોય એટલા આકાર તમારે 3 ખોખાની મદદથી બનાવવાના. બીજો આકાર આપણે જોઈએ તો હું આ રીતે પણ બનાવી શકું, જુઓ આ 1 2 અને 3, તો હું આ રીતે પણ આકાર બનાવી શકું, બરાબર. એટલે તમને જે રીતે કમ્ફર્ટેબલ લાગે એ રીતે તમારે 3 ખાનાની મદદથી આ રીતે અલગ અલગ આકાર બનાવવાના અને એની હદની લંબાઈ શોધવાની. હવે હદની લંબાઈ કઈ રીતે શોધવાની એ આપણે ઉપરની આકૃતિમાં જોઈ ગયા કે બે ખોખાની મદદથી આપણે આકૃતિ બનાવી અને એની હદની લંબાઈ શોધી. તેવી જ રીતે તમારે નોટબુકની અંદર 3 ખોખાની મદદથી આકૃતિ બનાવવાની અને એની હદની લંબાઈ શોધવાની. ચાલો એક એક્ઝામ્પલ તરીકે લઈએ. મેં આ 3 ખોખાની મદદથી એક આકૃતિ બનાવી છે. હવે એની હદની લંબાઈ, તો આટલેથી આટલું 1 સેમી, આ 1, આટલેથી 1, આ 1, આ 1, અહીંયા 1, 1 અને 1. પછી જોઈ લેવાનું કે એની કોઈ હદ બાકી રહી જતી હોવી જોઈએ નહીં ગણતરીમાં. તો કેટલા થયા, 1 2 3 4 5 6 7 8, આ આકૃતિને આપણે એ નામ આપી દઈએ. તો એની હદની લંબાઈ કેટલી થઈ, 8 સેમી થઈ. ફરીથી ગણી લેવાનું 1 2 3 4 5 6 7 8, તો એની હદની લંબાઈ કેટલી થઈ, 8 સેમી. એવી જ રીતે આ આકારના હદની લંબાઈ શોધો. તમે બીજા જે પણ આકાર બનાવો છો 3 ખોખાની મદદથી એના એની હદની લંબાઈ તમારે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે ફરી મળીશું.